વાર્તાઓ, સમાજના ખૂણે ખૂણેથી આવતી વાર્તાઓ, મહેક પ્રસરાવતી વાર્તાઓ. આ વાર્તાઓ કોઈ સામાન્ય વાર્તાઓ નથી કે નથી ફક્ત કોરી કલ્પના. આ એવી વાર્તાઓ છે જેમાં જીવનનું સત્વ છે, પ્રેરણાનું તત્વ છે. આવી જ સકારાત્મક ખબરોનો અમારો કાર્યક્રમ એટલે જ ગુડ ન્યૂઝ ગુજરાત. તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ. સરકારી સ્કૂલ, આ શબ્દ સાંભળીએ એટલે આંખ સામે તરવરી ઉઠે, બ્લેકબોર્ડ, ચોક અને ડસ્ટર. પણ અમદાવાદની એક સ્કૂલ એવી છે જે આ માન્યતાને તોડે છે. અહીં નથી બ્લેકબોર્ડ, નથી ડસ્ટર કે નથી ચોક, તો ટીચર ભણાવે છે અને છોકરાઓ મોજથી ભણે પણ છે. છેને સાવ અનોખી વાત. તો ચાલો જઈએ અમદાવાદની આ સ્કૂલમાં જે આપણને આપે છે આ ગુડ ન્યૂઝ. દેશભરમાં ચાંદોડિયાની આ સરકારી શાળા ડંકો વગાડી ચૂકી છે તેની ક્લાસરૂમ વિશેષતાના કારણે. આખોય વર્ગખંડ 30 લેપટોપ, એક ટચ સ્ક્રીન પ્રોજેક્ટર, વાઇફાઈ, ઇયરફોન અને વેબ કેમેરાથી સુશોભિત છે અને બાળકો મગ્ન છે અભ્યાસમાં. કોઈ ડસ્ટર નહીં, ચોક નહીં કે પુસ્તકોના ઉથલાવતા પાના નહીં. વિદ્યાર્થીઓને અહીં ઓનલાઈન પ્રોજેક્ટ વર્ક પણ કરાવવામાં આવે છે, તો શિક્ષકો હોમવર્ક પણ વિદ્યાર્થીઓને ઈમેલના માધ્યમથી આપે છે. ગૂગલની ગૂગલ ક્લાસરૂમ, જીમેલ, ડ્રાઈવ, ડોક્સ ફોર્મ્સ, શીટ્સ, સ્લાઇડ્સ અને હેંગઆઉટ જેવી એપ્લિકેશનનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. બાળકો એક એવી ડિજિટલ દુનિયામાં અત્યારે ભણી રહ્યા છે કે જ્યાં એમને હોંશે હોંશે પોતે ખુદ ભણવાનું ઈચ્છા થતી હોય છે. બાળકોને પોતાના અંદર રહેલી ખામી અથવા તો કોઈક વધારે જાણવાની જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે આ ગૂગલ એમની બહુ જ સરસ મદદ કરી રહ્યું છે. શિક્ષકો શું કરે છે કે પોતાનો કોઈ પણ પાઠ છે, કાવ્ય છે કે કોઈ ટોપિક પૂરું થાય પછી ગૂગલ ફોર્મનો ઉપયોગ કરીને ટેસ્ટ ક્રિએટ કરે છે જે ઇન્સ્ટન્ટ તરત વિદ્યાર્થીનો આન્સર આપે છે અને તરત ને તરત રિઝલ્ટ જનરેટ થાય છે. તો આ જે સ્માર્ટ ક્લાસ છે એનાથી એક સ્ટેપ ઉપર છે. એક એડમિન કન્સોલ આપેલું છે આ સ્કૂલમાં જેનાથી આ સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે એક રિસ્ટ્રિક્શન છે કે એજ્યુકેશન રિલેટેડ જ ફોટો ઓપન થાય, એજ્યુકેશન રિલેટેડ જ ઇન્ફોર્મેશન ઓપન થાય અને એજ્યુકેશન રિલેટેડ જ વિડીયો ઓપન થાય. બાળકોને જે એમનું સામાન છે ઓછું થયો છે અને અમારી સ્કૂલની અંદર અમે જે પાઠ્યપુસ્તકો સિવાયની બીજી સામગ્રીનો ઉપયોગ ઓછો થાય છે. અહીંયા એક નાના ક્રોમબુક ઉપર બાળકો આખી દુનિયાની માહિતી લઈ રહ્યા છે. તો ચોક્કસ જે ડિજિટલ ઇન્ડિયાની જે સ્વપ્ન છે એ સાકાર થયું છે. શાળામાં ગૂગલ ફ્યુચર ક્લાસરૂમ બન્યા બાદ વિદ્યાર્થીઓ અભ્યાસના સમય બાદ પણ શાળામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ તો વધી જ છે, સાથે સાથે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે. ગૂગલ ક્લાસરૂમ એ ILNSF અને ગૂગલના સંયુક્ત ઉપક્રમે ચાલે છે. ક્લાસરૂમની વિશેષતાથી 21મી સદીના ચાર મુખ્ય કૌશલ્ય, ક્રિટિકલ થિંકિંગ, કમ્યુનિકેશન, કોલાબોરેશન અને ક્રિએટિવિટી વિદ્યાર્થીઓમાં વિકસે છે. અમદાવાદમાં ચાંદોડીમાં થયું એ ખાસ નથી, એના કરતાં એક સરકારી સ્કૂલમાં એ થયું છે એ બહુ અગત્યનું વાત છે. કારણ કે પ્રાઇવેટ સ્કૂલ્સમાં ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય જ. વી બિલીવ એજ્યુકેશન ઇઝ ધ ઓનલી વે ટુ ટ્રાન્સફોર્મ સોસાયટી. જે લોકો ભણેલા હોય એ ઓટોમેટિકલી સોસાયટી ટ્રાન્સફોર્મ થઈ રહ્યા છે. બધા જ લોકો અત્યારે મોબાઈલ ફોન યુઝ કરતા હોય, લેપટોપ યુઝ કરતા હોય, પણ આપણા બાળકો સરકારી સ્કૂલમાં ભણેલા બાળકો માટે આપવામાં બહુ જરૂરી છે. કારણ કે એમના એસ્પિરેશન લેવલ્સ પણ થોડું વધારે. સિલિકોન વેલીમાં ગત વર્ષે શરૂ થયેલા આ પ્રોજેક્ટમાંથી પ્રેરિત થઈને સર્વ શિક્ષા અભિયાને અન્ય બે એજન્સીઓની મદદથી ગુજરાતની સરકારી શાળાઓમાં સફળતાપૂર્વક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. હવે આ શાળા સાથે અન્ય બે સરકારી શાળાઓને પણ જોડવામાં આવશે. ગૂગલ ક્લાસરૂમની વિશેષતા છે કે ઓછા વજનના ખાસ તૈયાર કરાયેલા લેપટોપ્સ માત્ર 10 સેકન્ડમાં જ ચાલુ થઈ જાય છે. બેટરી પણ આખો દિવસ ચાલે છે. તમામ વીજાણુ ઉપકરણોના માધ્યમથી વિદ્યાર્થીઓ વિશ્વ સાથે કદમતાલ મિલાવી શકે છે. પહેલે હમ દફતર ઓર સબ લેકે આતે થે, અબ નહીં લાના પડતા હૈ. હમ હમ યે ક્રોમ બુક હૈ ના, હમારી બુક હમ ઇનમે સે હી સબ કર દેતે હૈ. સ્લાઇડ ઓર ડોટ એક્સેલ
વગેરે અમને શીખાડે છે, જે અમે શીખી નતા આવતા તે આજે શીખી શક્યા છીએ. અમે સર જોડે પહેલા જોઈન થઈએ છીએ, પછી સર અમને જે હોમવર્ક આપે એ અમારા લેપટોપમાં આવી જાય છે, અને સર અમને એક ડેમો બતાવે છે કે આવી રીતે કરવાનું, પછી અમે કરીએ છીએ. ભાર વિનાના ભણતરનું સૂત્ર સાચા અર્થમાં દર્શાવતી આ શાળાના વિદ્યાર્થીઓ પણ ટેકનોસેવી બની રહ્યાની અનુભૂતિ કરી રહ્યા છે. यहाँ पे गूगल में पढ़ाया जाता है, जैसे कि होमवर्क देना है तो स्लाइड करानी है तो स्लाइड में देते हैं होमवर्क, और शीट और लिखना है तो ना ड्राइव में देते हैं, और स्पोर्ट शीट्स रख ले भागाकार ऐसे कुछ लिखना होता है तो शीट्स में होना करना पड़ता है. नोटबुक करते तो क्रोमबुक सारू है, કેમ કે આની અંદર આપણે જે સાથે સાથે ચોપડીઓ નોટબુક્સ એ બધી આની અંદર આવી જાય છે, અને આની અંદર બહુ એકદમ ઇઝી છે આવ્યું શીખવું એકદમ. અહીંયા જે પણ શીખવાડે છે અમે ઘરે પણ નથી શીખી શકતા, ઝડપથી આમ સરસ બી મારી શકીએ છીએ આપણે કે કઈ વસ્તુ આપણે જોઈએ છીએ, દુનિયાભરની બધી જ વિશિષ્ટ આપણે કઈ બી જાણકારી આમાં મેળવી શકીએ છીએ. પુસ્તકોના પાના ઉથલાવવાથી અને પોપટિયા જ્ઞાનથી જ પંડિત થવાય તેવું નથી, પણ સમય સાથે તાલ મિલાવી નવી પેઢીને બાળપણથી જ વિશ્વ સાથે તાલ બેસાડતો કરવા માટે આ શિક્ષણ પદ્ધતિ પ્રત્યેક શાળામાં અપનાવવામાં આવે એ આજની જરૂરિયાત છે. અને ચાંદોડિયા સરકારી માધ્યમિક શાળાએ આ સાબિત કર્યું છે કે ઈરાદો રાખો તો કાંઈ પણ અશક્ય નથી. જે માને છે કે નહીં પોતાના બાળકને સરકારી સ્કૂલમાં ના મોકલવા જોઈએ તેવા જે લોકો જે છે તેના માટે આ એક ગવર્મેન્ટ સ્કૂલ એક મોટું રોલ મોડલ રહેશે. કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાટણથી પટોળા લાવવાની વાત હોય કે પછી તેના તાણાવાણાથી ઉપસતી અનેરી ભાત હોય, પટોળા આપણી ભાતીગળ સંસ્કૃતિનો અનેરો હિસ્સો રહ્યો છે. અને આ પરંપરામાં રંગો ઉમેરે છે સુરેન્દ્રનગર જિલ્લાના એક શિક્ષક. આમ તો તે વ્યવસાયે શિક્ષક છે, પરંતુ તેના હાથમાં હુનર છે પટોળાને સજાવવાનું. છે ને આ ગુડ ન્યૂઝ? તો ચાલો જઈએ સુરેન્દ્રનગર અને જાણીએ શું છે આ ગુડ ન્યૂઝ. ગુજરાતી ફિલ્મમાં ભલે છેલાજીને કહેવાયું હોય કે પાટણથી પટોળા મોંઘા લાવજો, પણ શિયાણીના મનસુખલાલ પંડ્યાના અલગ અલગ ભાતના પટોળાને સહેજ પણ અન્યાય થયો નથી. પોતાની વિચારશક્તિને ખીલવીને અત્યાર સુધીમાં 2000 જેટલી વિવિધ ડિઝાઇનોને પટોળા ઉપર મૂર્તિમંત કરી ચૂકેલા મનસુખલાલનો શિક્ષકાત્મા કારીગરીને કસબથી કાગળ ઉપર કંડારે છે. આ જ સિદ્ધિને કારણે તેમને મોસ્ટ પટોળા સાડી ડિઝાઇનર ઓન પેપરના વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા 2017 માટે નવાજવામાં આવ્યા. માત્ર પેન્સિલ રબર અને કાગળ ઉપર જ ડિઝાઇન કંડારતા મનસુખલાલ પંડ્યા ખરા અર્થમાં કલમના કસબી છે. કોઈ પણ માણસ ઠોકર લાગે છે ત્યારે ખૂબ જ એ પ્રગતિ કરતો હોય છે, તો એની પ્રેરણાથી એવો વિચારથી હું પટોળા ડિઝાઇનમાં એક સંશોધન કર્યું મેં પોતે, અને સામેની વ્યક્તિ જે પટોળા બનાવનાર કારીગરો છે એ ખાલી વર્ણન કરે કે ભાઈ મારે આ ટાઈપની ડિઝાઇન જોઈએ સાહેબ, અને આવી રીતે પાલામાં ગોઠવવાની છે કે ગાળામાં ગોઠવવાની છે કે બોર્ડરમાં ગોઠવવાની છે, તો આ વસ્તુ મને બનાવી આપો, તો એની કલ્પનાથી હું એ ચિત્ર બનાવી શકું છું. અને નો કોમ્પ્યુટર, કોમ્પ્યુટરના યુગમાં પણ હું આ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો નથી, અને તમે ચાહો તેવી તમે તમારા કલ્પના કરો એવી હું ડિઝાઇન તમને થોડી વારમાં જ બનાવી શકું છું, અને એ પણ મને મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પટોળા બજારમાં ડિઝાઇનની મોટી માંગ છે, અને મનસુખભાઈ જે ડિઝાઇન તૈયાર કરે છે તેને વેપારીઓ ખરીદી લે છે. ક્યારેક વેપારીઓ પણ તેમના મનમાં આવેલી ડિઝાઇનની કાચી સમજ આપીને નવેસરથી ડિઝાઇનનો પ્રસ્તાવ પણ લાવે છે. વેપારીઓ પણ રૂપિયા 1000 થી માંડીને 5000 સુધીનું વળતર ચૂકવતા હોય છે. પટોળા ઉપર મનસુખભાઈની તૈયાર કરેલી ભાતનો અલગ નિખાર વિદેશી ગ્રાહકો થકી વેપારીને ચાંદી ચાંદી કરાવી આપે છે. કોઈ પણ નવી ડિઝાઇન બનાવવાનું કે આ ડિઝાઇન તમે બનાવો, તો અમે પંડ્યા સાહેબને જઈને કહીએ કે આ ડિઝાઇન અમને બનાવો, તો ટૂંક સમયની અંદર અમને ઝડપી ડિઝાઇન બનાવી અને અમે વેપારી સુધી પહોંચાડી શકીએ છીએ. નવી નવી ડિઝાઇનો અમને મળી ત્યાંથી સાહેબને ત્યાંથી, તેમ તેમ અમે નવી નવી ડિઝાઇનો બજારમાં મુકતા ગયા, તેમ અમારું બહુ જ પ્રોડક્શન પણ વધતું ગયું છે. ઘણા વર્ષોથી હું પટોળા ખરીદું છું,
અને અમારા પટોળા જે છે એ અમે અમારા એક માટે નહીં પણ અમારા મિત્રો માટે પણ અહીંયાથી લઈએ છીએ, બીજી બધી જગ્યાએ જઈએ છીએ, પણ આના જેવી પટોળાની ક્વોલિટી મળતી નથી. મનસુખલાલ પંડ્યા તેમની વ્યવસાયિક કારકિર્દીમાં ઘણા પુરસ્કારોથી નવાજાઈ ચૂક્યા છે. મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો જે 2010-11 અને તે પણ દિલ્હી ખાતે, અને જે મને ખૂબ જ પ્રેરણારૂપ બની ગયો અને દિલ્હી જઈ અને આ એવોર્ડ મને જ્યારે લેવાનો થયો ત્યારે અમારા કુટુંબ અને અમારા બધા પરિવારને ખૂબ જ આનંદ હતો. નાના હતા ત્યારે રાત્રે ગમે એટલા વાગે ઉઠીએ ત્યારે પપ્પા મોટા ભાઈ કે ડિઝાઇન જ બનાવતા હોય, અને એમને ડિઝાઇનને બનાવતા જોઈને મને પણ એવી પ્રેરણા મળી કે મારે પણ ચિત્ર બાબતમાં કંઈક કરવું જોઈએ. જેમ મેં પ્રેરણા લીધી એમ બીજા બધાને પણ કહું છું કે તમારે પણ એની પ્રેરણા લેવી જોઈએ અને ડ્રોઈંગ બાબતમાં આગળ વધવું જોઈએ. વૈજ્ઞાનિકો જેમ સંશોધન વૃત્તિ કરવા બેસતા ત્યારે એને ખાવાની ખબર ન રહે, પાણી પીવાની ખબર ન રહે, બસ એની ધૂનમાં એ મશગુલ રહેતા, અને એ મશગુલતાના કારણે, એ ધ્યેયના કારણે, એ લક્ષ્યના કારણે એ આ કળામાં એટલા બધા આગળ વધતા ગયા કે ન પૂછો વાત. આજે હું એમની આ કળાઓને જાણી અને જ્યારે વર્લ્ડ રેકોર્ડ મેળવે છે ત્યારે હું ધન્યતા અનુભવું છું, મારા આનંદનો કોઈ પાર નથી રહેતો. મનુષ્ય આજીવન શિક્ષક છે ત્યારે નિવૃત્તિને જ પ્રવૃત્તિ બનાવી આર્થિક ઉપાર્જન કરતાં કલાના શોખને વધુ બળવત્તર બનાવનારા મનસુખલાલ પંડ્યા એવા નિવૃત્તો માટે પ્રેરણારૂપ છે જેઓ પોતાની જિંદગી આરામપ્રિયતામાં ફેરવી ચૂક્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ. તેમણે પોતાની કળા, સૂચ અને મહેનતથી જે પટોળાની ડિઝાઇન બનાવી છે અને તેમાં પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તેનાથી તેમનું નામ રોશન કર્યું છે, સાથે સાથે ઝાલાવાડનું અને ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. દૂરદર્શન સમાચાર સુરેન્દ્રનગર બ્રિજેશ ત્રિવેદી. આપણી પાસે કંઈ હોય અને આપીએ તો એને દાન કહેવાય, પણ આપણી પાસે કંઈ જ ના હોય તેમ છતાં આપીએ એને સેવા કહેવાય. ચાલો મળાવીએ તમને એક એવા વ્યક્તિને જેની નોકરી તો સામાન્ય છે પણ એના કામ એકદમ અસામાન્ય. માનવતાની મૂડીથી પોતાના જીવનને મહેકાવતા આ વ્યક્તિને ચાલો મળીએ મહેસાણા જિલ્લામાં અને સાંભળીએ આ ગુડ ન્યૂઝ. આ માસૂમ અને ખામોશ ચહેરાઓ જેમનું જીવન ખરા અર્થમાં અંધકારથી ભર્યું છે, કોઈ એમને દેખરેખ રાખવા વાળું પણ નથી. કંઈક આવા જ માર્મિક રૂપને આનંદભાઈ દરરોજ જોતા, જેઓ જીવતા તો હતા પણ મૃત્યુની જેમ. આવા લોકોના જીવનમાં આનંદ લાવવાની જવાબદારી ઉઠાવી આનંદભાઈએ. બે બધા બાજુ જો ફ્રી બેઠતે ઇસે અચ્છા તો કુછ કામ કરે સમાજ કે લિયે, ગરીબ નહીં જો નિરાધાર લોગ હોતે જિનકા કોઈ સહારા નહીં હોતા, ઉન લોકો કે દેખ કે એસા લગા કે ઉનકો મદદ કરની ચાહીએ. જૈસે કે બેસહારા લોગ હોતે વો કહાં કામ કરને જાયેગે, કહાં સે લાયેંગે, ઉનકો જ્યાદાતર દિક્કત પડતી હૈ ખાને પીને મેં રહેને કે લિયે. તો એસે હમારે આસપાસ કે જો કડી તાલુકે મેં જો હમે જો પરિવાર દિખે કે એસા ઉસકો મદદ કરની ચાહીએ. આનંદભાઈ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રહેવાસી છે, જેઓ સામાન્ય શાળામાં પટાવાળા છે, પરંતુ આજે તેઓ ગરીબ પરિવારના લોકો માટે ઈશ્વરથી પણ વધારે છે. તેઓ દર મહિને તેમના માટે જમવા માટેનો સામાન પહોંચાડે છે. 5 વર્ષથી છે દ્વારા ચોખા આલે, પછી 1.5 કિલો મગની, પછી 500 તુવેરની દાળ, પછી 8-9 ઠોર હાબુ આલે, પછી તેલનું ડબલું 250, મરચું 250, વગરમ દર. પોતાના છોકરા કરતી અધિક રાખે છે. એટલું જ નહીં, સાથે સાથે જેઓના ઘર તૂટી ગયા છે તેમના ઘર પણ તેઓ રહેવા લાયક બનાવી આપે છે. એમના ઘરમાં તકલીફ પડતી હતી, ચોમાસામાં પાણી પડતું હતું, ઉનાળાની અંદર પતરા ને બધું તૂટેલું હતું. આનંદભાઈ આવીને એમને પતરા બતરા નાખ્યા, બધું મકાન રિપેર કરી આલ્યું, ખાવા પીવાનું આપી જાય છે આનંદભાઈ. આજે તેઓ 200 પરિવારોના જીવનનો સહારો બન્યા છે. કેટલાક લોકો તેમને દીકરો ગણે છે તો કેટલાક લોકો માટે તે મા બાપ છે. હમ વહાં પે ઝોપડપટ્ટી બાળકે રહેતે થે અનમોલ હોટલ કે પાસ, લેકિન એસ દિન એસી પરિસ્થિતિ આ ગઈ કે મેરી મમ્મી કી ડેટ હો ગઈ, ઉસકે બાદ એક 24 ઘંટે 12 ઘંટે કે અંદર મેરે પાપા કી ડેટ હો ગઈ, ઉસકે બાદ હમ તીનો ભાઈ અનાથ હો ગઈ,
तीन भैया की पूरी जिम्मेदारी ले रखी है, अभी भी हमें कोई भी तकलीफ नहीं आने देते। अभी मेरे हम खाने पीने तक सब खर्चा वो उठा रहे हैं, और अभी मेरे आईटीआई का पढ़ने का खर्चा चालू है, वो भी वो चलाते हैं। आम तो मानव सेवा नी आ सफर कड़ी तालुका थी तेमने एकलाए शुरू करी हती, परंतु आजे तेमनी साथे अनेक लोको जोड़ाया छे अने आ सेवा पूरा जिल्ला मा चाली रही छे। बीजी बाजू एमना काम थी खुश थईने अनेक सुखी संपन्न लोको दर महीने तेमने दान आपे छे। तेमनो आखा वर्षनो खर्च लगभग 20 लाख नी आसपास थाय छे। बड़े लोग होते है, वो धंधे वाले होते है, उनको जॉब वाले होते हैं, जिनको ये ऐसा काम पसंद होता है वो लोग अपने में से दान देते हैं, वही दान में से हम ये काम करते हैं। अब तक तो करीबन 800 से 1000 तक परिवार को हम मदद कर चुके हैं, लेकिन जो अभी रेगुलर है जिसको हम हर महीने मदद करें 200 परिवार है। मेरा ये संदेश है कि एनजीओ संस्था तो बहुत लोग है, सरकार भी अपनी तरफ से काम कर रही है, लेकिन हमें सरकार पे पूरा डिपेंडेंट नहीं रहना चाहिए। सरकार तो जो कर रही है सही कर रही है, लेकिन हमारे अंदर ऐसी भावना होनी चाहिए कि मानवता के लिए जो अच्छा काम करे, पर्सनली अपने के पास जो भी शक्ति है वो अपने तरफ से समाज को कुछ दे, कुछ मदद करे, ऐसा करना चाहिए। खूणा में जो निराधार मानस होने आनंद भाई खोरी काटता, फेस टू फेस एमने किट आपता, एमने दवा आपता, कोईपण जातनी एमनी जरूरत पड़े ए प्रमाणे एमनी हेल्प करता, ए वस्तु मने जोईने मारा दिलने बहु लागी, अने एमनी साथे मारा थी गुप्त दान जे थतु होय बधु करू छू, અને મારા ગ્રુપમાં સર્કલમાં બીજા મિત્રો સર્કલનો એમનો સંપર્ક કરાવીને બને એટલું એમને હેલ્પ કરવાની અમે મદદ કરીએ છીએ। એક સારો વિચાર એવા ઘણા લોકોના ભાગ્ય બદલી શકે છે જેમણે પરિસ્થિતિ સામે હાર માની લીધી હોય। ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂતની સાથે અંકિત સિંહનો રિપોર્ટ। શિક્ષણથી સેવાનો યજ્ઞ આ સમયમાં અનોખો જરૂર લાગી શકે છે, પરંતુ નર્મદા વિસ્તારમાં આજથી 15 વર્ષ પહેલા શિક્ષામ દેહીની ગુંજેલી સ્વર લહેરી આજે સેવાનો ગુગવતો મહાસાગર બની ચૂકી છે। વિક્ષાથી શિક્ષાએ હજારો બાળકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે, ત્યારે નર્મદા વિસ્તારથી ખળખળ વહીને આ ગુડ ન્યૂઝ પહોંચી છે આપને દ્વારે। તો ચાલો જોઈએ આ ગુડ ન્યૂઝ। નર્મદાનો કિનારો હોય અને વિસ્તાર ગ્રામ્ય આદિવાસી હોય ત્યારે અફાટ કુદરતી સૌંદર્ય વચ્ચે શ્રમજીવી પરિવારના બેફિકરાઈથી ઉછળતા કૂદતા ભૂલકાઓનું દ્રશ્ય તરવરે તે સહજ છે। આ નર્મદા કાંઠો શિક્ષણ, સંસ્કાર અને જનસેવાનું બહુમૂલ્ય ભાથું તૈયાર કરાવી ગ્રામ્ય યુવાઓને 21મી સદીના ભારત માટે તૈયાર કરે છે। 250 જેટલા બાળકો શિક્ષણના ઘેઘૂર વૃક્ષ હેઠળ પોતાની સુદીર્ઘ કારકિર્દીને ઓપ આપી રહ્યા છે। નર્મદા કિનારે આવેલા બોરિયા પાસેના માખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલી પિન્ટુલાલ માધ્યમિક શાળા એક એવી એરણ બની છે જ્યાં ગરીબ અને શ્રમજીવી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને છીણી અને હથોડીથી કંડારવામાં આવ્યા છે। જ્યારે મેં નાનો હતો ત્યારે મને કમલાકર મહારાજ નવાડતા હતા, કપડા બી કોઈક ટાઈમ ધોઈ ઓળી આપતા હતા, પછી માથું ઓળી આપતા હતા, અને કહ્યા મેં જો ત્યાર સુધી મને એક પૈસાને બી ઘરની નહીં જરૂર પડી, અને જ્યારે મને કપડાં જોઈતા હોય ત્યારે કપડાં બી અહીંયાથી મળે છે, અને ચોપડા અને ઘરનું સામાન જેવું મળે એવું અહીંયા બી ફૂલ સગવડ છે। હું કોલેજ કરું છું, કોલેજમાં પણ હું અહીંયાથી જ અપ ડાઉન કરું છું, અને મહારાજ કોઈ ફી લીધા વગર કે કોઈ પૈસા વગર મને અહીંયા રાખે છે, અહીંયા મને જમવાનું પણ મળે છે, ફરવા ફરવા અને મહારાજ જોડે રહીને મને ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે। ઘણી વખત પણ એવું પણ આવે જાય ચોમાસાના દિવસ જ્યારે કઈ વસ્તુ ના હોય, આશ્રમમાં કઈ અનાજ ખૂટી ગયો હોય ત્યારે મહારાજ જાતે પણ ભૂખ્યા રહે, પણ અમને કોઈ દિવસ ભૂખ્યા સુવા દીધા નથી, અમને ગમે ત્યાંથી લાવીને પણ અમને જમવાનું પૂરું પાડે છે। અહીંયા આવીને પાંચમાંથી બીએ, બીએડ અને એમએડ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તે પણ નિઃશુલ્ક, એક પણ રૂપિયો મારા ઘરને ઘરેથી ખર્ચવા નહીં પડ્યો, જે કંઈક ખર્ચો થયો છે અત્યાર સુધીનો તે મહારાષ્ટ્રીએ મને પૂર્ણ કર્યો છે, અને અહીંયા એમએડ પૂરું કર્યા પછી શિક્ષક બનીને હું, મને પણ એવી મહારાષ્ટ્રીને જોઈને પ્રેરણા થઈ છે કે હું પણ આ સંસ્થામાં જ વિદ્યાર્થીઓને કંઈક શિક્ષણ આપું। નર્મદાની પરિક્રમા કરવા આવેલા એક પરિવ્રાજક કમલાકર બાપટને આ વિસ્તારમાં સેવા યજ્ઞની ધૂણી ધખાવવાની ઈચ્છા જાગી। આ સેવા એટલે શિક્ષણની સેવા, કોઈ સરકારી સહાય માટે હાથ લાંબો કરવો તેમને મંજૂર ન હતો ને કોઈની સખાવતના મોહતાજ પણ ન હતા।
ઉપર આભ ને નીચે ધરતીની આ શાળા એક પાકા મકાનના બિલ્ડિંગમાં પરિવર્તિત થઈ અને નિવાસી આશ્રમ શાળા તરીકે બંકાઈ ગઈ. કમલાકર બાપટ આજે મહારાજ તરીકે ઓળખાય છે ત્યારે તેમનો સંઘર્ષ પણ કંઈક આ રીતે અસાધારણ રહ્યો. અમારી ઋષિ પરંપરા નષ્ટ ન થાય એટલા માટે ઋષિઓ જેમ ભિક્ષા માગતા હતા તે રીતે હું પણ ભિક્ષા માગીને આ કાર્ય ચલાવી રહ્યો છું. ધીરે ધીરે અહીંગાડી 5-6 વિદ્યાર્થીઓથી શરૂ કરેલું, કારણ કે પહેલા ગામના આજુબાજુના વિદ્યાર્થીઓ આવતા હતા, હવે બધા તાલુકાના પણ બાળકો અહીંગાડી આવવા માંડ્યા. જ્ઞાન આપવાથી વધે છે, જેમ પૈસો આપવાથી ઘટે કદાચ, પણ જ્ઞાન કોઈ યશ ઘટતું નથી એ મને મારા ગુરુએ કહેલું. એટલે જ્ઞાન સાથે અને ભિક્ષા સાથે અન્નદાન, વસ્ત્રદાન બધા જ દાનો અંગાડી ઓટોમેટિક થઈ જાય છે, એટલે બધાને એનો આનંદ પણ મળે છે અને વિદ્યાર્થીઓ સારી રીતે રહી શકે. પિન્ટુલાલા માધ્યમિક શાળામાં શરૂઆતમાં આવતા બાળકો 2 ટંકના ભોજનની આશાએ આવતા, પણ મનભાવન પ્રવૃત્તિ સાથે જીવન ઘડતરનું શિક્ષણ પણ આકર્ષી ગયું. આ આશ્રમ શાળા એક એવો તેજો પુંજ છે કે જેની રોશનીમાં કહેવાતા શિક્ષણ શ્રેષ્ઠીઓના શિક્ષણના વ્યવસાયને ઉજાગર કરવા પૂરતા છે. એટલું મજાના ત્યાં ગાડી વાતાવરણ ઉપજાવવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીને ખૂબ સરસ મજાનું ભણતરની સાથે દરેક કાર્યશૈલી, મીન્સ કે રસોઈ બનાવતા આવડે, વિદ્યાર્થીઓને કેવી રીતના વાળવાનું છે તે આવડે, વિદ્યાર્થીઓ જાતે કેવી રીતે પોતાનું મેનેજમેન્ટ કરી શકે તે ખબર પડે, અને મહારાજશ્રી દ્વારા એટલું મજાનું સરસ શિક્ષણ અપાય છે કે એની જે કલ્પના ના કરી શકો. જ્યારે પ્રકૃતિ, સેવાભાવ, અધ્યાત્મ, ભેખ અને ભીખનું ચતુષ્કોણ સર્જાય ત્યારે ચોક્કસ વાલ્મીકી આશ્રમનું સર્જન થાય, અને આ ચતુષ્કોણ માં નર્મદાના ખોળે રચાયો તે જ અહોભાગ્ય. માન અપની જેબ સે ફકીર હૈ ફિર ભી યારો જી કે હમ અમીર હૈ મિટે જો પ્યાર કે લિયે વો જિંદગી જલે બહાર કે લિયે વો જિંદગી કિસી કો હો ના હો હમે તો એતબાર જીના ઇસી કા નામ હૈ. સમગ્ર વિશ્વમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના નાનકડા એવા બોરિયામાં આવેલ વાલ્મીકી આશ્રમ ખરેખર શિક્ષણનું એક ધામ બની રહ્યું છે, અને તે પણ ભિક્ષા દ્વારા ચાલતા શિક્ષણમાં વિના મૂલ્યે મળતા વનવાસી બાળકોને શિક્ષણ આપતી આ સંસ્થા ખરેખર સરાહનીય નહીં પણ વંદનીય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નર્મદાથી જયેશ દોશી. મજાનું અને મોજીલું શહેર એટલે સુરત. સુરત જ્યાં સવાર લોચા અને આલુપુરીથી થાય, બપોર ઊંધિયું અને ખમણથી, અને રાત તીખા તમતમતા ભોજનથી પડે, અને એમાંય જો વરસાદની ઋતુ હોય તો સુરતીઓની પહેલી પસંદ હોય છે તીખા તમતમતા ભજીયા. અને એ ભજીયા જો ડુમસના લંગસના ટામેટાના ભજીયા હોય તો વાત જ નિરાળી હોય. તો ચાલો જઈએ ડુમસની કિનારીએ અને માણીએ આ ભજીયા. સુરતી લાલાઓ ખાણીપીણીની બાબતમાં ક્યારેય પાછીપાની કરતા નથી, અને તેમાં પણ જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે સુરતીઓ ફરવાલાયક સ્થળ ગણાતા ડુમસ અને તેના ટામેટાના ભજીયાની મિજબાની માણવાનું ક્યારેય ચૂકતા નથી. સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા વરસાદને લઈને સુરતનો ડુમસ કાંઠા વિસ્તાર સુરતીજનો માટે ફેવરિટ સ્થળ બન્યો છે. અહીં આવતા સહેલાણીઓ ડુમસના દરિયાકાંઠાની મજા તો માણે જ છે, સાથે જ અહીં વેચાતા ટામેટાના ભજીયાની પણ મિજબાની માણે છે. વરસાદની સીઝનમાં પબ્લિક ભીના ભીના થઈને જે ભજીયા ખાવા આવે છે, ભજીયાનો ટેસ્ટ જ એક અલગ હોય છે ભજીયા ચોમાસાની સીઝનમાં. એ લોકો બધી ટાઈપના ભજીયા ખાય છે ચોમાસામાં. એની અંદર જે મસાલો હોય છે તે જ મેઇન ચીજ છે. રતાલુની અંદર અમે કાલીમરી ઉપરથી નાખીએ એટલે એમાં ટેસ્ટ આવે છે. વરસાદની સીઝનમાં તો એમ એવું લાગે કે રિફ્રેશમેન્ટ, એમ તમે બહુ દિવસ થાકેલા હોય, તમે પહેલો ટામેટાનું ભજું મોઢામાં મૂકો એટલે તમારો બધો થાક, બધું ટેન્શન બધું જ ઉતરી જાય એમ.
અહીં આવેલા ભજીયા સ્ટોલમાં સ્વચ્છતાની સાથે ગુણવત્તાયુક્ત ભજીયાનું વેચાણ કરવામાં આવે છે. અહીં આવતા ગ્રાહકો ટામેટાના ભજીયાનો ચસકો માણવામાં ઉત્સાહિત જોવા મળે છે. કોઈ ચીજ ખાને સે પહેલે દેખતે હૈ કે ક્લીનિંગ કૈસી હૈ, ટેબલ કી ક્લીનિંગ કૈસી હૈ, ફિર હમારે પાસ જો ડિશેસ આતે હૈ વો કૈસી હૈ, ફિર હમ જો ચીજ ખાતે ઉસમે ક્લીનિંગ હૈ કે નહીં હૈ, ઓર યહાં કી સાફ સફાઈ ભી દેખતે હૈ, ઉસકે બાદ હમ કોઈ ચીજ કો ટચ કરતે હૈ. સાફ સફાઈ બહોત અચ્છી હૈ, ભજીયા ભી બહોત અચ્છી હૈ. આ જગ્યા એવી છે ને કે ત્યાં એક ઓઇલ બીજી વાર યુઝ નથી કરતા એ લોકો. બીજી જગ્યાએ જઈએ ને તો ભજીયાની અંદર તેલનું જરાક વાસ આવતી હોય છે, સ્મેલ આવતી હોય છે, પ્લસ કે એ લોકો ક્લિયર બધી જે વાસણ છે જે ચોખ્ખાઈ રાખવી જોઈએ એ બધું રાખે છે. અને સ્પેશિયલી ડુમ્મસ વાસીઓ અને સુરત વાસીઓ તો ખાવામાં એકદમ જ દિલદાર હોય છે અને ખાવાને એકદમ શોખીન હોય છે, તો એમના માટે બેસ્ટ જગ્યા છે આ. અને અહીંયા સ્વચ્છતાનું પ્રમાણ પણ એટલું છે ને કે જે લોકો નહીં ખાવા આવતા હોય એ લોકો પણ ખાવા આવી શકે છે એમ. સુરતમાં એવા અનેક સ્થળો છે જ્યાં ભજીયાથી માંડીને અનેક ફરસાણનું વેચાણ થાય છે. લોકો આ ભજીયાની લિજ્જત તો માણે જ છે, પરંતુ સાથે સહેલાણીઓને રતાળુપુરી, કમરખના ભજીયા, કોવીચના ભજીયા, બટાકાપુરી, કાંદાના ભજીયા વગેરેની વેરાયટી પણ ખાવા મળે છે. જયારે અમે હું રાજકોટ થી બેઝિકલી આવું છું, જયારે પણ અહીંયા વિઝિટ કરવા આવતો હોય ત્યારે લશ્કરી ભજીયા ટમેટાના ફેમસ છે, ત્યારે પણ આવું આ સાઈડ ત્યારે આ ટેસ્ટ અવશ્ય કરીને જ જાઉં છું. ફેમસ છે આ ભજીયા, બહુ સારા છે. ડુમ્મસના દરિયા કિનારે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો અહીં ફરવા આવતા જ હોય છે, પરંતુ સુરત બહારના અને ગુજરાતની બહારથી આવતા લોકો પણ ડુમ્મસના આ સ્થળની મુલાકાત લેતા હોય છે અને ટામેટાના ભજીયાનો સ્વાદ પોતાની સાથે પાછો લઈ જતા હોય છે. સુરતના ટામેટાના ભજીયા વર્લ્ડ ફેમસ છે, તેનો જે ટેસ્ટ છે તે દુનિયાના કોઈ પણ ખૂણે તમે મેળવી શકતા નથી, અને તેથી જ વરસાદની સિઝનમાં અહીં ટામેટાના ભજીયા ખાવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લોપાદર બાદ સુરત. તો આ હતો પ્રેરણાદાયી ખબરોનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પોતાના અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી goodnewsgujarat@gmail.com ઉપર. અને હા, આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી ઉપર પણ જોઈ શકો છો. તો ફરી મળીશું આવતા સપ્તાહે આ જ સમયે આ સ્થળે આ ચેનલ ઉપર. ત્યાં સુધી આવજો.